ઓક્સિજન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. આવો જોઈએ શું છે સમગ્ર સેવા યજ્ઞ અને કોણ આપી રહ્યું છે આમાં સેવા. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના વાયરસના ફેલાવાને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ માણસ ભૂખ્યો ન રહે તે માટે વિવિધ સંસ્થાઓના સહયોગથી વોર્ડ નંબર 17માં ભાજપના નગરસેવિકા અનિતાબેન ગોસ્વામી અને તેમના પતિ ગૌતમભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વોર્ડની ભાજપ ટીમ દ્વારા દરરોજ 1500 લોકોના પેટનો ખાડો પૂરવાનું કાર્ય કરવામાં આવે છે. નારાયણનગર સહિતના આજુબાજુના વિસ્તારોમાંથી લોકો સ્વયંભૂ બે સમય ભોજન બનાવીને આપી જાય છે અને તે ભોજન એકત્ર કરીને સ્વયંસેવકો જરૂરિયાતમંદોના ઘરે પહોંચાડે છે. વિશ્વ આખું જ્યારે કોરોનાના મહામારીમાં ફસાયેલું છે ત્યારે ભારતમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ અને આ જ પરિસ્થિતિને આધીન રહી ત્યારે રાજકોટમાં પણ અમારા વિસ્તારમાં પણ વોર્ડ નંબર 17માં પણ અમુક પરિવારો એવા છે મધ્યમ વર્ગના કે હકીકતમાં પોતે નથી કોઈની પોતાની વ્યથા કહી શકતા કે નથી કાંઈ ડિસિઝન લઈ શકતા. આવા ટાણે અમારી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 17ની ખાસ કરીને અમારી ટીમે એવું આયોજન કર્યું છે કે ભાઈ માની લો કે હું નારાયણનગર સિટી નંબર 2માં રહું છું તો મેં મારા મમ્મીને કીધું કે ભાઈ આપણે સાધુની દીકરા છે, પહેલાં આપણે રામરોટી આવતી, આ રામરોટી આપણે અત્યારે આટલા જેટલા દિવસો છે એટલા દિવસો પૂરતી આપણે માગી શકી. અત્યારનો કલ્ચર પ્રમાણે અલગ રીતે પહેલાં આપણે જવું પડતું પણ અત્યારે સ્વયંભૂ પબ્લિક આપણે દઈ જાય અને જેથી કરી અને આપણે એને બીજા સુધી પહોંચાડી શકીએ. લોકોને ભોજન મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલા સેવા યજ્ઞમાં વોર્ડ નંબર 17ની ભાજપની અગ્ર ટીમ, ધર્મરક્ષક પરિષદ, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, ભારત વિકાસ પરિષદ અને ભવનાથ સેવા મંડળ દ્વારા વિવિધ રીતે સહયોગ આપવામાં આવે છે. તમામ ટિફિન એકત્ર કરીને જરૂરિયાતમંદોના ઘર સુધી સ્વયંસેવકો ગરમ ભોજન પહોંચતું કરે છે. સાથોસાથ આ વિસ્તારના જરૂરિયાતમંદોને અનાજ અને કરિયાણાની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. સમગ્ર કામગીરી માટે 30 જેટલા સ્વયંસેવકો સતત ખડે પગે રહીને સેવા કાર્ય કરી રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિમાં કોરોનાની પરિસ્થિતિમાં સલવાયેલો પરિવાર છે એને એક એક વ્યક્તિને આપણે ટિફિન પહોંચાડી તો આમને જોતા એવું લાગ્યું અને કર્યું તો લગભગ અમારી શેરીમાંથી 25-30 શરૂઆત કરી હતી અમે. આજે નારાયણનગર આખામાંથી લગભગ 70 જેટલા અમારે ટિફિન ત્યાંથી આવે છે. એ જ રીતે અમારા ચિંતનભાઈ ભાલાળા ગુરુજન સોસાયટીમાં રહીએ પણ ત્યાં પણ એને વાત કરી પોતાની સોસાયટી તો 25-30 જણા ત્યાંથી ના આવે. એ જ રીતે દામજી મેપમ બાપભાઈ ખાંડેકા અને ચિરાગભાઈ ગોસ્વામી નહીં રહીએ છે એમને વાત કરી તો ત્યાંથી 25-30 આવી રીતે કરીને અમારે અત્યારે 150 ટિફિન તો એ આવે છે જે પોતે સ્વયંભૂ પબ્લિક પોતે દઈ જાય છે. લોકડાઉનની શરૂઆતમાં નગરસેવિકા અનિતાબેન ગોસ્વામી અને પ્રદેશ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી દ્વારા 25 સ્વયંભૂ ટિફિનથી શરૂ કરવામાં આવેલ સેવા યજ્ઞ આજે 350 ટિફિન સુધી પહોંચ્યો છે, જેમાં અન્ય આગેવાનો અને સંસ્થાના સહયોગથી દરરોજ રાજકોટના 1500 જેટલા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવાનો યજ્ઞ સાચા અર્થમાં અન્નપૂર્ણા યજ્ઞ સાબિત થયો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સુજય ઠુમ્મર, નિર્માણ ન્યૂઝ, રાજકોટ. કોરોનાની મહામારીને લઈને અમદાવાદમાં 16